ભાવનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને ભાવનગર શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો 11મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયો. આ મેળામાં કુલ 5274 લાભાર્થીઓને રૂપિયા 23.57 કરોડની સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સાધન સહાય કીટ વિતરણમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે વય વંદના, નિરાધાર વૃદ્ધ, અપંગ, નિરાધાર વિધવા, રાષ્ટ્રીય કુટુંબ સહાય, માનવ કલ્યાણ, માનવ ગરિમા, ઝૂંપડા વીજળીકરણ, કુંવરબાઈનું મામેરું, સરસ્વતી સાધના યોજના વગેરે સમાવેશ કરવામાં આવી. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, ભાવનગરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળામાં 1.5 કરોડ લાભાર્થીઓને 24,000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે અને આ વખતે મોટી રકમની સાધન સહાય પણ આપવામાં આવી છે. સરકારનો આ વખતે 11મો ગરીબ કલ્યાણ મેળો, એટલે કે 11મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો છે. આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકારશ્રી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે થઈને એ લોકોને એમને લગતી સાધન સહાય આપવામાં આવે છે જેથી એ લોકો પોતાના કામગીરી કરી શકે. અત્યાર સુધીમાં જે પણ ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવ્યા એમાંથી 1.35 કરોડ લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવ્યો છે અને નાની મોટી રકમ નહીં પણ 24,000 કરોડ સુધીની સહાય પણ આપવામાં આવી છે. અને આ સહાય અત્યાર સુધી જે આપવામાં આવતી આ વખતે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. એમાં મોટા સાધનો પણ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે કોઈ લુહારી કામ, ખેતી ખેત માટેના લુહારોના મશીનો બનાવવાનું કામ કરતા હોય એવા લુહારોને પણ આ વખતે વેલ્ડિંગ મશીન સુધીની સહાય આપવામાં આવવાની છે. ગરીબોને ગરીબાઈમાંથી બહાર લાવવાનો સરકારનો પ્રયત્ન છે. વિજયભાઈ રૂપાણીની સરકારે આ વખતે વિશિષ્ટ આયોજન કરી અને જે મોટા મશીનો, મોટી સાધન સહાય આપવાની છે અને મહિલાઓને જે ફ્રી કુકર આપવાના છે, આ બાબતે હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું.